अमरेली पोलीसे झड़पी पाड़ेली लूटेरी दुल्हन अने तेनी गेंग। लूटेरी महिला सहित ना छ जेटला सभ्योनी गेंग ने पोलीस द्वारा भांडो फोड़ी झड़पी पाड़वामां लग्न माटेना डुप्लिकेट डॉक्यूमेंट बनावी नोटरी करावी बाहेंधरी आपी अने फूलहार द्वारा लग्न करावता हता अने बादमां विश्वासमां लई थोड़ा दिवस रही लूटी अने महिला भागी जती हती। आ पद्धतिथी आ गेंग षड्यंत्र रची लग्न वांछुक युवकोने फसावी नाणा हेठी लेवानी प्रवृत्तिओ करता हता। लाठीना भुरख्या गामना एक लग्न वांछुक युवक साथे पण आवी घटना बनता तेणे पोलीसमां फरियाद नोंधावी જેના આધારે પોલીસે તપાસ કરી આ ફરિયાદી પાસેથી લગ્ન કરવાના બહાને લાલચ આપી અને મહિલા સાથે મુલાકાત કરાવી ડુપ્લિકેટ આધાર વડે નડિયાદ ખાતે અને દામનગર ખાતે આ ગેંગ દલાલના સભ્યો અને તૈયાર કરાવ્યું 1,75,000 જેવી રકમ પડાવી લીધી। दामनगर खाते फूलहार द्वारा लग्न कराव्या अने बादमां बे दिवस बाद हेला सोमनाथ खाते फरवा जवाना बहाने महिला त्यांथी भागी गई हती અને તેની પાસે રહેલા સોના દાંગીના પણ લઈ ગઈ હતી। જો કે પોલીસે આ ગેંગનો ભાંડો ફોડી ભાવનગર મહુવા નડિયાદ દામનગર તેમજ બરોડામાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જો કે હજી સુધી આરોપીઓ પાસેથી પોલીસે કોઈ પણ મુદ્દામાલ ઝડપી પાડ્યો નથી તો આ દુલ્હન મનીષા નામની મહિલા પરિણીત છે કે નહીં અને તેને બે સંતાનો પણ છે તો મહિલાનો પતિ આ સમગ્ર નાટકમાં મહિલાનો ભાઈ બન્યો હતો અને આખું ષડયંત્ર રચ્યું હતું। તો અન્ય લોકોએ પણ આવી રીતે આ ગેંગ દ્વારા લગ્નની લાલચમાં શિકાર બનાવ્યા હોવાની પણ પોલીસને શંકા છે। જો કે પોલીસની વધુ તપાસ બાદ કેટલાક લગ્ન વાંછુક યુવકોને આ ગેંગે પોતાનો શિકાર બનાવ્યો હોવાનું સામે આવ્યું છે। લગ્ન કર્યા બાદ બે દિવસમાં ત્રણ દિવસમાં મહિલા જતી રહ્યા અને પોતાના પૈસાનો ફ્રોડ થયો। આ સમગ્ર મામલે પીએસએસઆઈ અને વાઘેલાએ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે જે નામો અથવા જે નામો દ્વારા કોન્ટેક્ટ કરવામાં હતા એ તમામ નામો ડુપ્લિકેટ હતા, એ નામના કોઈ વ્યક્તિઓ નહોતા। એ દરમિયાન કનુભાઈ નાનજીભાઈ ગુજરાતી નામના વ્યક્તિ કે જે મુખ્ય ફરિયાદીને અન્ય લોકો સાથે મેળવવામાં રોલ ભજવ્યો હતો, એમની ઉન્નાપૂર્વક પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે જે વ્યક્તિઓ છે એ ખેડા બરોડા અને ભાવનગર જિલ્લામાં વિવિધ જગ્યાએ હોય એવી સંભાવના છે। એના આધારે શ્રી પીએસઆઈ અને વાઘેલાએ પોતાની ટીમ સાથે તમામ જગ્યાએ તપાસ કરતા કુલ 5 વ્યક્તિઓ ની અટકાયત કરી છે, જેમના નામ મનીષાબેન ભાવેશભાઈ શંકરભાઈ ગોહિલ ભગવાનભાઈ કાનજીભાઈ પરમાર મનુભાઈ નાથાભાઈ ચૌહાણ મિતુલ રાજેશભાઈ પડિયાર ભાવેશભાઈ શંકરભાઈ ગોહિલ। આ ગેંગની એમઓ એવી છે કે જે બી લગ્ન વાંછુક વ્યક્તિ હોય છે તેમનો ત્યાંના લોકલ કોઈ વ્યક્તિ મારફતે કોન્ટેક્ટ કરાવી તેમને લગ્ન કરાવી આપશે એ લાલચ આપી તેમની પાસેથી પૈસા ઉઘરાવી ત્યારબાદ જે તે જગ્યાએ બોલાવી ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી તેમને નોટરી પાસે લઈ જઈ ત્યાં દસ્તાવેજ નોટરાઇઝ ડોક્યુમેન્ટ કરવાનું કહી તેમની પાસે કાગળ કરાવ્યા। એ દરમિયાન કોઈ સાક્ષી ના મળતા હોય કે પોતાની પાસે કોઈ આધાર કાર્ડ નથી એવું બહાનું આપી ત્યાં કોઈ પણ પ્રકારના કાગળ નહીં કરાવી જે તે જગ્યાએ જઈ ત્યાં આપણે વિધિ કરીશું એ પ્રકારની બાહેંધરી આપતી। આ કેસની અંદર નડિયાદ ખાતે નોટરાઇઝ ડોક્યુમેન્ટ કરવાની વાત કરેલ ત્યારબાદ દામનગર ખાતે આવેલ અને ફૂલહાર વિધિ કરી લગ્ન જીવન સ્ટાર્ટ કરવાનું શરૂઆત કરેલ। એ દરમિયાન 3 દિવસ બાદ છોકરી છે 1,75,000 ની રકમ અને એને દાગીના લઈ અને અહીંથી ફરાર થઈ ગઈ હતી। આ સમગ્ર તપાસમાં શ્રી વાઘેલાએ ઉનાળાપૂર્વક તપાસ કરી બે આરોપી બરોડા ખાતેથી એક આરોપી નડિયાદ ખાતેથી એક આરોપી મહુવા ખાતેથી અને એક આરોપી ભાવનગર ખાતેથી પકડી પાડેલ છે। ટોટલ 6 આરોપી હાલમાં પોલીસની હિરાસતમાં છે। સામાન્ય રીતે લગ્ન વાંછુક યુવાનોને આ વિવિધ પ્રકાર લાલચ આપી આ પ્રકારનો એક ષડયંત્રકારી ગેંગ હાથ ધરાય છે તો તમામ લોકોને આપના મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે અન્ય કોઈ વ્યક્તિ સાથે આ પ્રકારની ગેંગના કોઈ માણસ હોય આવું કોઈ કૃત્ય કર્યું હોય તો તત્કાલ પોલીસનો સંપર્ક કરે અને આ પ્રકારની કોઈ લોભાવણી કે લલચામણી જાહેરાતમાં આવ્યા સિવાય જ્યારે બી આ પ્રકારનો કોઈ સંબંધની વાત ચાલે તો પ્રોપર ખાતરી કરી ત્યારબાદ કોઈ પણ પ્રકારની આગળની કાર્યવાહી કરે।